नमस्कार विद्यार्थियों, अपने आगला लेक्चरनी अंदर कुल 8 टॉपिक भण्या हता, जेनी अंदर बळ विषेनी संपूर्ण माहितीઓ पूरी करी थी। त्यारबाद हवे आपणे वात करवाना छीए दबाण। दबाणनी अंदर थोड़ूक भणी गया छीए, थोड़ीक चर्चाओ जोईए शुं भण्या हता। दबाण एटले एवुं भण्या हता मित्रों आपणे के भाई जे वंटोळ चक्रवात के पवन ने तोफानी जे पवनो छे आ बधी वस्तुओ કોઈને જો અસર કરતું હોય તો તે દબાણ છે। અને એક પ્રવૃત્તિ પણ ભણ્યા હતા તમે કે ભાઈ ખીલીનું જે શીર્ષ છે એટલે કે નીચેનો ભાગ છે એ અણીવાળો હોય, જ્યારે ઉપરનું જે ભાગ છે જેને મથાળું કહેવાય આ મથાળું છે એનો ભાગ પોળો હોય, એટલે કે ક્ષેત્રફળ નીચેનું નાનું જ્યારે ઉપરનું ક્ષેત્રફળ છે એ મોટું હોય, ત્યારે શું પરિસ્થિતિનું સર્જન થાય? તો કે ત્યારે એવી પરિસ્થિતિનું સર્જન થાય કે જેને એવું કહી શકાય કે ઉપર વધુ દબાણ લાગે છે, આ બધું દબાણ એક જ જગ્યાએ અણીવાળા ભાગમાં ભેગું થાય છે, એટલે કે ક્ષેત્રફળ પર તે આધાર રાખે છે અને તમે ખીલીને સરળતાથી તમે ખૂંચાડી શકો છો, એની તમે વ્યાખ્યા ભણ્યા હતા। ત્યારબાદ કુલીની આપણે વાત કરી હતી કે ભાઈ કુલી છે એ નીચે, આ જે ટૂંકમાં રેલવે સ્ટેશને છે એ કુલી પોતાની જે વસ્તુઓ છે કે મુસાફરોની જે વસ્તુઓ છે સરળતાથી શુકામાં ઉંચકી શકે છે, તો કે એની ઉપર માથા ઉપર એક જે બોર્ડના સંપર્ક છે એમાં એક વસ્તુને વીંટાળી રાખે છે ગોળ કપડાને, આ ગોળ કપડાને વીંટાળવાને કારણે તે સરળતાથી આ વસ્તુને છે ઉંચકી શકે છે, આવી વસ્તુ ભણ્યા હતા। ત્યારબાદ આપણે આગળ વધારીએ કે આ બળ છે એ દબાણ છે મિત્રો કેવું લાગે, લંબરૂપે લાગે, અહીંથી 90 અંશનો ખૂણો થાય। વ્યક્તિનો જે ભાગ છે મિત્રો, એટલે કે જે પગ છે અને જમીન છે એની વચ્ચે જે ખૂણો છે એ કેટલાનો બનાવે છે? તો કે 90 અંશનો બનાવે છે, એટલે કે એવું કહી શકાય કે દબાણ છે 90ના ખૂણે લાગતું હોય, એટલે કે લંબરૂપે લાગતું હોય। એવી જ કંઈક વાત છે જોઈએ કે ભાઈ ઉપરના સૂત્ર ક્ષેત્રફળના છેદમાં બળ સમાન હોય, એટલે કે પૃષ્ઠનું ક્ષેત્રફળ, પૃષ્ઠ એટલે કે કોઈ પણ વસ્તુ છે તેની સપાટી, એની સપાટી જે છે એ ભાગનું ક્ષેત્રફળ તેના શીર્ષના ક્ષેત્રફળ કરતાં ઓછું હોય। બહુ અગત્યની વસ્તુ મિત્રો યાદ રાખજો, એકલીટીમાં પૂછાય છે કે અણીદાર ભાગનું ક્ષેત્રફળ એ શીર્ષના ક્ષેત્રફળ કરતાં કેવું હોય છે? ઓછું હોય છે। તેથી બળ ખીલીના અણીદાર લાકડાના પાટિયામાં ઠૂંકવામાં એટલે કે ખૂંચાડવામાં ઉપયોગી થાય છે, એટલા જ માટે આપણે થેલાની અંદર પોળી પટ્ટી રાખીએ છીએ, કારણ કે થેલો જ્યારે ઉંચકીએ છીએ ત્યારે લંબરૂપે આપણે આ ખંભામાં બળ લાગતું હોય મિત્રો, અને ખભાને વ્યવસ્થિત રીતે આપણે ટૂંકમાં ઉપાડવા માટે આ વસ્તુઓનો ઉપયોગ કરતા હોઈએ છીએ, જેથી તેનું દબાણ છે એ ફરતી બાજુ ફેલાય જાય। હવે જે વાત છે મિત્રો એવી જ વાત છે દબાણની જ, કંઈક એક નાની એવી પ્રવૃત્તિ તમને કરવાની કીધી છે કે એક પારદર્શક કાચની પ્લાસ્ટિકની નળી અથવા પાઇપ લેવાનો છે, આ પાઇપનો વ્યાસ કેટલો હોવો જોઈએ? વ્યાસ કેને કહેશું મિત્રો? આ જે ભાગ છે તમે એમાં જોઈ શકો છો આકૃતિમાં, આ જે ભાગ છે એ ભાગ 7 સેન્ટીમીટરનો હોય, તો આ 7 સેન્ટીમીટર એટલે કીધું કે ભાઈ લગભગ તેની લંબાઈ, એટલે કે આ લંબાઈ જે છે એ ઊભી, આ જે લંબાઈ છે મિત્રો એ 15 સેન્ટીમીટર, આ કેટલો? તો કે 5 સેન્ટીમીટરથી શરૂ કરી 7.5 સુધીનો ચાલે। ત્યારબાદ સારી ગુણવત્તાવાળા એક રબરનો ટુકડો પણ તમે લઈ શકો છો, જો રબરનો ટુકડો ન હોય તો તમે ફુગાનો પણ ઉપયોગ આમાં કરી શકો છો। તો આ બધી વસ્તુઓને લઈ અને ત્યારબાદ તમે તેને મધ્ય ભાગમાંથી, એટલે કે વચોવચ પકડવાનું છે, વચોવચ પકડશો તો શું થશે? તો કે વચોવચ પકડી અને ત્યારબાદ તેની ઉપર પાણી તમારે ભરવાનું છે, તો રબર છે એ કેટલું ઉપસે છે એ તમારે જોવાનું છે। બે વસ્તુ તમને કીધી કે કઈ રીતે, તો કે કસનળી લીધી છે, પહેલાં અડધી ભરવાની છે, 15 સેન્ટીમીટર લેવાની છે, ત્યારબાદ એનું કીધું કે બહારની બાજુ ઉપસે, પાઇપમાં સ્તંભની ઊંચાઈનું પણ તમે અવલોકન કરો, થોડું વધારે પાણી રેડો તો શું થશે એનું અવલોકન કરો જોઈએ મિત્રો, પ્રવૃત્તિ એટલે તમને ખ્યાલ આવે। સૌપ્રથમ શું કરવાનું કીધું? તો કે પહેલાં તમારે એ કસનળીને, એટલે કે પાઇપ જે છે પારદર્શક પાઇપ હોવો જોઈએ જેની મદદથી તમે એમાં પાણી જોઈ શકો। તો આ બે એક જ વસ્તુ છે મિત્રો, સૌપ્રથમ તેને અડધે સુધી ભેરી છે તો ત્યારે ફુગ્ગો છે એ આટલો ફૂલો છે એ તમને દેખાય છે। હવે એ જ વસ્તુની વાત કરીએ આ બાજુ, તો કે ભાઈ આની અંદર પાણી તમે જોઈ શકો છો, આના કરતાં પાણી કેવું છે? વધુ છે, એટલે વધુ પાણી છે એટલા માટે ફુગ્ગો કેવો થયો? વધુ ફૂલાણો, મતલબ એવું કહી શકાય મિત્રો
के पात्रना तळियाना કારણે લાગતું દબાણ સ્તંભની ઊંચાઈ ઉપર આધાર રાખે। બહુ અગત્યની વસ્તુ આ એક લીટીમાં એક માર્કમાં પૂછાય છે કે પાત્ર પાણીને કારણે લાગતું દબાણ સ્તંભની ઊંચાઈ પર આધાર રાખે। આમાં સ્તંભની ઊંચાઈ કેટલી છે? આટલી છે। આના કરતાં આમાં સ્તંભની ઊંચાઈ કેવી છે? વધુ। આમાં કેવી છે? ઓછી। તો આમાં દબાણ કેવું લાગ્યું? ઓછું લાગ્યું। આમાં દબાણ કેવું લાગ્યું? વધુ। તેના કારણે ફૂગો વધારે ફૂલ્યો। આવી વસ્તુ તમને એમાં સમજવાની કીધી છે। હવે એના પછીની વાત એવી જ છે કે પ્લાસ્ટિકની એક બોટલ લેવાની છે અને તેમાં પાણી કે સોફ્ટ ડ્રિંકની, સોફ્ટ ડ્રિંકનો મતલબ એવું થશે મિત્રો કે તમે કોકોકોલા કે એવી બધી વસ્તુઓ પીતા હોય, થમ્સઅપ છે, કોકોકોલા છે, પેપ્સી છે, તો એની જે બોટલ હોય મિત્રો એ બોટલ આમાં તમે લઈ શકો છો। તળિયા પાસે થોડા સેન્ટીમીટર લાંબી એક નળાકારની ટ્યુબ બેસાડવાની છે। એવું કરવા માટે ટ્યુબના એક છેડા પર થોડું ગરમ કરી અને તેને ગરમ કરો, અથવા તેમ ન થાય એ તમને સમજાવ્યું, જો થોડું ગરમ કરીને તરત જ તળિયા પાસે દાખલ કરો અને જોડાણ પાણી સાથે લીક નથી થતું તેનું ધ્યાન રાખવાનું છે। શું કહે છે મિત્રો તમે જુઓ, અહીં તમને દેખાડવાનો આપણે પ્રયત્ન કરીએ કે આ જે છે એ શીશો છે, બોટલ છે, આ જે ભાગ છે મિત્રો એ પાઇપ છે, આ પાઇપને એને બેસાડેલો છે એની અંદર। કઈ રીતે બેસાડેલો છે? તો કે અંદર દાખલ કરી ગરમ કરી અને ત્યારબાદ ચોંટાડી દીધો છે, પાણી ભરો તો તેમાંથી પાણી ન નીકળે એની પણ તમારે તકેદારી રાખવી પડશે। હવે શું કરવાનું છે તો જોઈએ કે લીક થતું હોય તો તેને પીગાળેલા મીણથી સીલ કરવાનું છે। જો હવે ઘણી બધી વખત આની અંદર પાણી પડતું હોય, તો પાણી પડતું હોય તો તમારે મીણના ટીપા એની ઉપર નાખવાના, મીણના ટીપા એની ઉપર તમે નાખશો તો ફરતી બાજુ જ્યાંથી પાણી નીકળવાની જગ્યા હશે એ પાણી નીકળવાની જગ્યા ઓટોમેટિક શું થઈ જશે? બંધ થઈ જશે, બરાબર છે? આગળ વધીએ એના પછીની વાત કરીએ અને ત્યારબાદ હવે બોટલને તમને સમજાવ્યું શું કીધું છે જોઈએ કે ભાઈ ત્યારબાદ બોટલને મીણથી સીલ કરી કાચની નળી મોઢાને પ્રવૃત્તિ અનુસાર પાતળી રબરની સીટ વડે તેને બંધ કરી અને પાણીની અડધી ભરવાની છે અને ત્યારબાદ કાચની નળીના મોઢા પર લગાડેલી રબરની સીટ કેમ ફૂલી જાય છે, તેનું વધારે પાણી કેમ છે જોઈએ। તમે ચિત્ર દેખાડવાનો પ્રયત્ન આપણે કરીએ છીએ કે ભાઈ આ પ્રવૃત્તિની અંદર તમારે આવું કંઈક આવે। હવે આની અંદર બોટલની અંદર પાણી ભર્યું છે, અહીંયા આપણે નળી પેક કરી, મીણ માર્યું અને ત્યારબાદ અહીં ફૂકો માર્યો, અહીંથી તમે પાણી ભરશો તો મિત્રો જેટલું પાણી હશે આમાં દાખલા તરીકે અડધે સુધી પાણી હશે તો થોડો એવો ફૂલાશે, વધુ હશે તો પાણી તો વધુ ફૂલાશે। એનો મતલબ શું થયું? પહેલાં પ્રવૃત્તિની અંદર આપણે શું ભણ્યા હતા? તો કે પાત્રમાં લાગતું તળિયે લાગતું દબાણ સ્તંભની ઊંચાઈ ઉપર આધાર રાખે, પહેલી વસ્તુ। બીજી વસ્તુ કે પાત્રની દિવાલો ઉપર બળ લગાડે। આ પ્રવાહી પદાર્થ છે, આ પ્રવાહી એટલે કે પાણી, પાણી કેવું કહેવાશે? તો કે પ્રવાહી કહેવાશે। તો આ પ્રવાહી પદાર્થ છે મિત્રો, તો પ્રવાહી પદાર્થ શું કરશે? તો કે પાત્રના તળિયે આ ફરતી બાજુએ તે દબાણ લગાવશે અને તેના કારણે આ પાણી છે એની અંદર આ ફૂગોને, ફૂગાને શું કરશે? ફૂલાવશે। એટલે કીધું કે પ્રવાહી પાત્રની દિવાલો ઉપર, આ બે દિવાલો છે, બધી દિવાલો છે, એની ઉપર દબાણ કરે પણ પાણી આમાંથી નીકળી ન જાય કારણ કે ઘન પદાર્થ છે, પણ અહીંથી નીકળવાની એની જગ્યા છે અને આ સ્થિતિસ્થાપક છે એટલે કે લાંબુ મોટું થઈ શકે છે, એટલા માટે ત્યાંથી પાણી નીકળવાનો પ્રયત્ન કરશે અને ફૂગો શું થઈ જશે? ફૂલાઈ જશે। તો આમ રબરની સીટને પાત્રના તળિયે નહીં પરંતુ બાજુના દિવાલ પર લગાડવામાં આવે તો ફૂલાવાનું દર્શાવે છે કે પાત્રની દિવાલો ઉપર દબાણ વધારે લાગે છે। આપણે તળિયે પણ દર્શાવ્યું હતું અને બાજુમાં પણ દર્શાવેલું છે। હવે બીજી વસ્તુ કે હવે બધી બાજુ પાત્રના તળિયે છે એ દબાણ સરખું લાગે, એવો કંઈક પ્રશ્ન આપણને સમજવાની કોશિશ કરીએ તો આ જે શીશો એ જ વસ્તુ છે મિત્રો, ફરીથી આપણે એ જ કરવાનું છે કે આની અંદર પાણી ભરી અને સરખા માપના અંતરે કાણા પાડવાના છે। તો સરખા માપના અંતરે તમે કાણા પાડશો તો કાણા પાડવાને કારણે શું થશે? અહીંથી જે ઊંડાઈથી પાણી આવતું હશે એ બધી ધાર છે, આ જે ધોધ જેવું દેખાય તમને, એ બધી જગ્યાએ સરખું દબાણ લાગશે। મતલબ એવું કહી શકાય કે પાત્રનું જે તળિયું દિવાલો છે બધી દિવાલો પર સરખા અંતરે સરખું દબાણ લાગે છે, આવું કહી શકાય। શું વાયુઓ પણ દબાણ લગાડે છે? શું તેઓ પણ જે પાત્રમાં ભર્યા હોય તેની દિવાલો ઉપર દબાણ લગાડે છે? તો ચાલો આપણે શોધીએ। મતલબ હવે આપણે વાયુ પદાર્થ, પ્રવાહી પદાર્થ આપણે ભણ્યા, હવે વાયુ પદાર્થની વાત છે જોઈએ। સૌપ્રથમ એક પ્રવૃત્તિ, બે પ્રવૃત્તિ પૂરી કરી, ત્રીજી પ્રવૃત્તિ કે પ્લાસ્ટિકની એક બોટલ લેવાની છે અથવા એક નળાકાર પાત્ર, નળાકાર પાત્ર કેને કહેશું આપણે હમણાં જોયું હતું,
एक नड़ी आकार अथवा तो एक पाइप आकार पात्र कही शकाय। तेमा चार दिशा में छिद्र कर्या आपणे अने त्यारबाद तेमा समान ऊंचाई पाणी वेरुं शुं थयुं तो के तमे जोई शको छो अहींया के शुं आव्युं हतुं तो के पाणी फरती बाजुए निकळ्युं हतुं। त्यारबाद वात करीए आगळ के हवे वायुओ पण दबाण लगाड़े छे शुं तेवो पण पात्र में भर्या होय तेनी दीवालो पर पात्र दबाण लगाड़े छे तो चलो आपणे शोधीए। मतलब आपणे ई शोधी लीधुं हवे वायु पदार्थ शुं छे के पाणी पुरवठो पूरु पाड़ती पाइपो लीक थता जोड़ाणों के छिद्रोमांथी पाणीना फुवारा आपणे बाहर निकलता जोया छे। पाणी द्वारा पाइपना दीवालो पर लगाड़वामां आवता दबाणने कारणे नथी। शुं कहे छे पाणी पुरवठो पूरो पाड़ती पाइप छे एमां लीक थाय तो त्यांथी पाणीना फुवारा निकलता होय। शुं ते पाणी द्वारा पाइपनी दीवालो पर लगाड़वामां आवता दबाणने कारणे नथी? तो के एना दबाणना कारणे जी शक्य छे। जोईए एनी नानी एवी वात तमने कीधी छे કે તમે જ્યારે કોઈ ફુગાને ફૂલાવો છો તો તેના મોંને કેમ બંધ કરો છો? કારણ કે ત્યાંથી હવાને બહાર નીકળવાની જગ્યા જ્યાંથી મિત્રો મળે ત્યાંથી હવા છે એ બહાર નીકળી જાય એટલે કીધું। તો કોઈ ફુગો ફુગાને મોંને ખોલી દઈએ તો શું થાય? તો માની લો કે તમારી પાસે ફુગો છે અને એમાં કાણું પડે છે તો શું તમે તેને ફૂલાવી શકો છો? તો કે ના, આપણો જવાબ એવો હશે કે ના, આપણે ફૂલાવી શકશું નહીં। કારણ કે જેટલી હવા હું એની અંદર ભરીશ એટલી કાણામાંથી નીકળી જશે, મતલબ દબાણ લાગશે નહીં। હવા છે એ બધી દિશામાં બળ લગાડે છે મિત્રો, એટલા જ માટે આપણા ટાયરની અંદર હવા આપણે ભરી શકીએ છીએ। વાતાવરણમાં પણ આપણે બધી જગ્યાએ હવાનો અનુભવ કરી શકીએ છીએ શૂન્ય અવકાશ સિવાય। તો એવી જ નાની એવી વાત છે, જોઈએ યાદ કરો કે સાયકલની ટ્યુબમાં પંક્ચર પડે એટલે કે પંચર પડતું હોય ત્યારે અંદરની હવા શું થાય છે? તો કે નીકળી જાય છે। એટલા જ માટે પંચર શોધનાર વ્યક્તિ છે એટલે કે પંચર કરનાર જે વ્યક્તિ છે મિત્રો, એ પંચર કરનાર વ્યક્તિ શું કરશે? તો કે પંચર કરનાર વ્યક્તિ છે તેને કેમાં નાખશે? તો કે પાણીવાળા પાત્રમાં નાખશે, તેના કારણે પાણીના પરપોટા ત્યાં થશે, કારણ કે હવા નીકળતી આપણને દેખાય છે, નહીંતર હવા નીકળે એ દેખાતી નથી, કારણ કે તે કેવી છે? અદ્રશ્ય છે, આપણે જોઈ શકતા નથી। એટલે કીધું કે હવા કોઈ ફૂલાવેલા ફુગા કે સાયકલની ટ્યુબની અંદરની દિવાલો પર બળ લગાડે છે, વાયુઓ પણ જે પાત્રમાં ભર્યા હોય તે દિવાલો પર બળ લગાડે, પ્રવાહી પદાર્થો આપણે જોયું હતું મિત્રો શીશાવાળા ઉદાહરણમાં, એવી જ રીતે વાયુ પદાર્થો પણ પાત્રની ફરતી દિવાલો પર બળ લગાડે છે। આગળ જોઈએ વાતાવરણનું દબાણ, નાનો એવો ટોપિક છે મિત્રો વાતાવરણનું દબાણ। આપણે જાણીએ છીએ કે આપણી ચારે બાજુ હવા છે, આ આવરણને વાતાવરણ કહેવાય। શું કહે છે? આપણી આસપાસ રહેલી તમામ પ્રકારની જે વસ્તુઓ છે તેને શું કહી શકાય? વાતાવરણ કહેવાય। આ વાતાવરણની હવા એ પૃથ્વીની સપાટી ઉપર ઘણા વધારે કિલોમીટર સુધી ફેલાયેલી છે, મતલબ અંદાજે 1600 કિલોમીટર સુધી હવા રહેલી છે। બધા જેમ જેમ તમે ઊંચા જતા જાઓ એમ હવા છે એ પાતળી, એટલે કે એનું દબાણ કેવું થતું જાય? ઓછું થતું જાય। તો આ હવા વડે લાગતા દબાણને શું કહેવાય? હવાનું દબાણ। હવા વડે લાગતા દબાણને શું કહેવાય? હવાનું દબાણ। આપણે ઘણી બધી વખત શ્વાસ રોકવાના પ્રયત્નો કરતા હોય ત્યારે તમને એવું લાગતું હોય કે કોઈ મને શરીરની માથા ઉપરથી, એટલે કે મને કોઈ ધક્કો મારે છે, આ ધક્કો જે મારે છે મિત્રો એને શું કહેશું આપણે? તો કે હવાનું દબાણ કહેશું। એટલે કીધું ક્ષેત્રફળ દીઠ લાગતા બળને દબાણ કહેવાય અને લંબ રૂપે સપાટી પર લાગે એને બળ કહેવાય। તો આની અંદર ક્ષેત્રફળ દીઠ એટલે કે એનું ક્ષેત્રફળ કેટલું છે એ મુજબ એનું બળ લાગે। ક્ષેત્રફળ નાનું હશે તો એનું દબાણ ઓછું હશે, મતલબ 1 સેન્ટીમીટર ભાગ છે એટલો એટલો ભાગ છે 1 સેન્ટીમીટર ફરતી બાજુ, તો 9.8 ન્યૂટન જેટલું બળ લાગે। બળને માપવા માટેનો પ્રમાણભૂત એકમ ન્યૂટન છે। સર આઇઝેક ન્યૂટને ગુરુત્વાકર્ષણ બળની શોધ કરેલી, તેના માનમાં આ એકમને ન્યૂટનના માપવામાં આવ્યું। તો 1 સેન્ટીમીટરમાં કેટલું લાગશે? 9.8। તો 2 સેન્ટીમીટરમાં કેટલું લાગશે? તો કે 9.8 × 2 બરાબર છે। તો જેમ ક્ષેત્રફળ, એટલે કીધું કે ક્ષેત્રફળ દીઠ લાગતા બળને, જેટલું ક્ષેત્રફળ એટલે કે કોઈપણ પદાર્થે રોકેલી જગ્યાને તે પદાર્થનું શું કહેવાય? ક્ષેત્રફળ કહેવાય। તો આ વસ્તુની વાત થઈ। હવે એક હવાથી ભરેલો લાંબો નળાકાર આપણે ઊભો વિચારીએ, તમને દેખાડી છો આકૃતિની અંદર પણ,
તો આવામાં વજનનું દબાણ કેટલું હશે? તો આ જે પદાર્થ છે હવાના સ્તંભના વજનને વાતાવરણનું દબાણ કહેવાય. એકમ ક્ષેત્રફળના, એકમ ક્ષેત્રફળ મતલબ આનો વ્યાસ છે 5 મીટર પણ હોય, 1 મીટર પણ હોઈ શકે, તમારે વિચારવાનું છે એ કેટલું હોય. દાખલા તરીકે કોઈ 15 સેન્ટીમીટરનો × 15 સેન્ટીમીટર આવો કોઈ એક સ્તંભ હોય તો એની અંદર દબાણ કેટલું લાગે? તો કે આ બંનેનો ગુણાકાર કરો મતલબ 225 કિલોગ્રામ લાગે. કેટલો લાગશે? 225 કિલોગ્રામ. તો આના ન્યૂટનમાં લેવું હોય તો એને ×10 કરો એટલે તેનું ન્યૂટન દળ આપણને મળે. તો મતલબ કહેવાનો શું થયો મિત્રો, કે આવો એક તમારે પદાર્થ વિચારવાનો છે. જોઈએ છેલ્લી પ્રવૃત્તિ મિત્રો, આપણે જોઈ રહ્યા છીએ કે એક સારી ગુણવત્તાવાળું રબરનું એક ચૂષક, આને શું કહેશું આપણે, ચૂષક. આ જે ભાગ છે મિત્રો એ દિવાલ પર ચોંટે છે. આ તમે જોઈ શકો છો ગાર્મેન્ટની દુકાને તમે જોતા હોય ઘણી બધી વખત કાચની વસ્તુઓને છે એને ચોંટાડેલી હોય છે, તો એ ત્યાંને ત્યાં ચોંટેલી જ રહે છે. ઘણી બધી વખત આપણે મેળાની અંદરથી એવા સ્પાઈડરમેન કે એવી બંદૂક લેતા હોય, ગન લેતા હોય, કે પણ ઘણી બધી વખત ચોંટેલી રહેતી હોય છે. તો એનું કારણ શું છે? આ એક ચૂષક છે મિત્રો. આ ચૂષકને કારણે શું થાય? તો કે અહીંથી આ વ્યક્તિ જ્યારે દબાવે છે ત્યારે એની અંદરની હવા છે એ બધી નીકળી જાય છે, મતલબ શૂન્ય થઈ જાય છે, જેને આપણે કહેશું શૂન્યાવકાશ. શૂન્યાવકાશ બરાબર છે. તો આ શૂન્યાવકાશનો મતલબ હવા, બધી જ હવા છે શું થઈ જાય છે, નીકળી જાય છે. અને તમામ હવા જ્યારે નીકળી જાય ત્યારે એની અંદરની હવાનું દબાણ છે કેવું થઈ જાય, શૂન્ય થઈ જાય. તો એને કહેવાશે શૂન્યાવકાશ. તો આ શૂન્યાવકાશ જ્યારે થાય ત્યારે મિત્રો તમે આને ઉચકી શકતા કે ખેંચી શકતા નથી. ઘણી બધી વખત મિત્રો અહીંની સપાટી છે એ તૂટેલી હોય ફરતી બાજુની, તો તે ચોંટતું નથી, એટલે કે ઉખડતું જાય છે. એનું કારણ શું હોય? અહીંથી તૂટેલી હોય દાખલા તરીકે, તો અહીંથી હવા શું થઈ જાય? અંદર દાખલ થતી જાય. અને હવા દાખલ થાય એટલે અંદરની હવાનું દબાણ શું થશે? ઘટશે. અને જેમ જેમ હવાનું દબાણ ઘટશે મિત્રો, એમ એ વસ્તુઓનું દબાણ ઉપરથી ઘટતું જશે અને તેના કારણે તે ઉખડી જશે. જોઈએ મિત્રો એ જ વસ્તુ, કે જ્યારે તમે ચૂષકને દબાવો છો ત્યારે કપ તથા તેની સપાટીના મોટા ભાગની હવા શું થઈ જાય છે? બહાર નીકળી જાય છે. મતલબ આ તમે જોઈ શકો છો આ ભાગને અને આ ભાગની સપાટીની હવા, તમામ હવા શું થઈ જાય છે? બહાર નીકળી જાય છે. ચૂષક પર વાતાવરણનું શું થાય છે? દબાણ લાગે છે. મતલબ અહીંથી ઉપર તમે ધક્કો મારો છો, આની ફરતી બાજુ વાતાવરણનું દબાણ લાગે છે. તો આ વાતાવરણનું દબાણ લાગે છે તેથી તે સપાટી સાથે ચોંટી જાય છે અને ચૂષકને સપાટીથી ખેંચીને અલગ કરવા લાગુ પડેલું બળ પૂરતું હોવું જોઈએ. મતલબ તમારે એને ખેંચવું હોય એટલે કે છૂટું પાડવું હોય તો એનું બળ કેવું હોવું જોઈએ? તો કે એના કરતાં વધુ હોવું જોઈએ. વાતાવરણનું દબાણ જે લાગે છે એના કરતાં તમારું દબાણ જો વધુ હશે તો જ તમે એને ખેંચી શકશો. એટલે કીધું કદાચ તમને વાતાવરણના મૂલ્ય વિશે ખ્યાલ આવી ગયો હશે. વાસ્તવમાં જો ચૂષક સપાટી વચ્ચે બધી હવાને કાઢી નાખવામાં આવે, મતલબ આની અંદરથી મેં તમને વાત કરી હતી હમણાં કે ચૂષકની અંદરથી બધી હવા જો નીકળી જાય તો આપણે તેને ઉખેડવું શક્ય બનતું નથી. જોઈએ છેલ્લું પેજ, કે મનુષ્ય માટે ચૂષકને સપાટીથી ખેંચીને અલગ કરવાનું શક્ય બનશે નહીં. તો આ પરથી તમે અનુમાન લગાવી શકો છો કે વાતાવરણનું દબાણ કેટલું વધારે હોય. તો આ પરથી આપણે નક્કી કરી શકીએ મિત્રો કે વાતાવરણનું દબાણ કેટલું બધું વધુ હોઈ શકે છે. જો શૂન્યાવકાશમાં આ વસ્તુઓ વહી જાય મિત્રો બધી, તો તમે આને ખેંચી શકવું શક્ય છે નહીં. એટલે જ તમને કીધું છે કે મારા માથાનું ક્ષેત્રફળ ફરતી બાજુથી 15 બાય 15 સેન્ટીમીટર હોય તો મારા વજન કેટલું લાગે? તો કે 225 કિલોગ્રામ. 15 × 15 ગુણાકાર કરો 225, એને × 10 કરો 2250 ન્યૂટન. આમ દળ કોઈ પણ પદાર્થના વજન જેટલું હોય. બહુ વસ્તુ યાદ રાખવાની છે. કોઈ પણ પદાર્થનું દળ, દળ કેને કહેશું? પદાર્થમાં સમાયેલા દ્રવ્યના જથ્થાને. દાખલા તરીકે ચોક છે, ચોકનો હું ફૂકો કરું છું તો ચોકનો હું ફૂકો કરું છું ને એને એનું દળ કહેવાય. અને ચોક જેટલી જગ્યા રોકે છે એને પદાર્થનું શું કહેવાય? કદ કહેવાય. તો એટલે કીધું કે દળના કોઈ પણ પદાર્થના વજન જેટલું હોય. હવાનું વજન છે એ કેટલું કીધું? 225. એટલે કે દળ કેટલું? તો કે 2250 ન્યૂટન. આવું વાત થઈ આપણી. તો આમ કોઈ પણ પદાર્થના વજન જેટલું તે હોઈ શકે છે.
आ वजननी नीचे आपने दबाई के कचलाई जता नथी। एटला ज माटे आटलू बधु दळ छे के आटलू बधु वजन छे आपणी ऊपर लागतु होय छे અને આપણા શરીરની અંદરથી પણ દબાણ લાગતું હોય મિત્રો, બંનેનું દબાણ કેવું થઈ જાય છે, સમાન થઈ જાય છે, અને દબાણ સમાન થઈ જવાને કારણે જ આપણે કચડાઈ જતા નથી। જે દબાણ દાખલા તરીકે વાતાવરણ દબાણ વધી જાય તો આપણે કચડાઈ જવાનો ભય રહે છે। એટલા જ માટે મિત્રો એરોસ્પેસ એટલે કે બ્રહ્માંડની અંદર બીજા ગ્રહ પર કોઈ પણ વ્યક્તિઓ જાય છે, એસ્ટ્રોનટ્સ કહેવાય, તો આ એસ્ટ્રોનટ્સ છે એના પેરાસૂટ્સ એટલે કે એસ્ટ્રો જે સૂટ છે એ પહેરીને જાય છે, તેના કારણે તેનું દબાણ છે એ સ્થિર રહે છે, નહીંતર તેનું દબાણ શું થઈ જાય, વધઘટ થઈ રાખે ને તેના કારણે વ્યક્તિનું મૃત્યુ પણ થઈ જાય છે। હવાનું દબાણ અને શરીરનું દબાણ બંને સમાન હોય તો જ વ્યક્તિ છે એ પોતાનું કાર્ય છે એ કરી શકે છે। જો એમાંથી દબાણ એક પણ જાતનું વધઘટ થાય તો વ્યક્તિનું જીવન શક્ય નથી। આગળ વધીએ, તમને આ જ ચિત્ર બતાવ્યું છે એ જ વસ્તુ છે, એક ધારણા કરવામાં આવી છે કે એક નળાકાર એવડો જ લઉં કે મારા માથાના વ્યાસ જેટલો હોય તો મારી ઉપર વજન કેટલો લાગશે, તો કે 225 કિલોગ્રામ જેટલો લાગશે। ઈસવીસન 1800 એટલે કે 17મી સદીમાં મિત્રો જર્મનીના એક વૈજ્ઞાનિક હતા ઓટો વોન ગેરિક નામના વ્યક્તિ છે, એને કુલ તમે જોઈ શકો છો અહીં આ બાજુ ઘોડા છે અને આ બાજુ ઘોડા છે, તમે ગણી શકો છો, તમારા પાઠ્યપુસ્તકમાં પણ આપેલા છે કે બંને બાજુ ઘણા બધા ઘોડા છે એ દોડાવવામાં આવે છે, એટલે મતલબ 8 ઘોડા આ બાજુ છે અને 8 ઘોડા આ બાજુ છે। આ જે ભાગ છે મિત્રો એ બંને પાત્ર છે, બંને પાત્રમાંથી હવાને દૂર કરવામાં આવી છે, મતલબ હવા દૂર થઈ જાય શું થઈ જશે, બે બંને પાત્રો છે એ ચોંટી જશે, અને બંને પાત્રો જ્યારે ચોંટી જાય અને ત્યારબાદ તેને ખેંચવામાં આવે, મતલબ અહીંથી 8 ઘોડા ખેંચે છે, અહીંથી 8 ઘોડા ખેંચે છે, આનો વ્યાસ છે એટલે કે અહીંથી આનો ભાગ છે 51 સેન્ટીમીટર જેટલો છે, કેટલો 51 સેન્ટીમીટર જેટલો ભાગ છે, એ બંનેને એકસાથે ચોંટી ગયો છે। તેને માટે હવે આ બે ઘોડાઓને એટલે કે 8-8 ઘોડાઓ કુલ 16 ઘોડાઓ ડાબી અને જમણી બાજુ 8-8 ઘોડાઓને ખેંચવામાં આવે છે, છતાં પણ તેને અલગ કરી શકતા નથી કારણ કે એની અંદર શું થઈ ગયું, શૂન્યાવકાશ થઈ ગયું। વાંચીએ, આ પંપની મદદથી તેણે હવાના દબાણને લીધે લાગતું બળ નાટકીય એટલે કે ફિલ્મની રીતે નિદર્શન કર્યું। ધાતુના બે પોલા ગોળા લીધા, દરેકનો વ્યાસ કેટલો, બંને સરખા મતલબ 51 સેન્ટીમીટર, આ અર્ધ ગોળા એટલે કે અડધા આ ગોળો છે એ પેક નહોતો મિત્રો, દડો છે, દડાના બે ભાગ કરો છો તો દડાના બે ભાગને કહેવાય અર્ધ ગોળો। તો આવી રીતે ધાતુના એટલે કે લોખંડના ચાંદીના કે સોનાના કોઈ પણ ચાલી શકે આવા ગોળા એને લીધા છે, અને ત્યારબાદ એમાંથી હવા દૂર કરી લીધી છે, એટલે કીધું તેની વચ્ચેથી હવા કાઢી લેવામાં આવે, અને અર્ધ ગોળાને વિરુદ્ધ દિશામાં અલગ અલગ કરવા માટે 8-8 એટલે કે 8 અને 8 ગોળાઓ એનો ખેંચીને ઉપયોગ કરે છે, પણ એનું બળ એટલું બધું મોટું હતું કે ઘોડાઓ આ અર્ધ ગોળાઓને અલગ કરી શક્યા નહીં। તો મતલબ એવો કહી શકાય કે પદાર્થ પર લાગતું બળ અને દબાણ ઘણી બધી રીતે આપણા રોજિંદા જીવન સાથે સંકળાયેલું છે મિત્રો। તો આ પાઠ આપણે અહીં પૂર્ણ કરીએ છીએ, જો આપને આ વિડીયો સમજવામાં જોવામાં મજા આવતી હોય તો આપના મિત્રોને પણ કહેશો, અને લાઇક કરી અને વિડીયોને શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો। આભાર મિત્રો।